નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફ્રી લર્નિંગ સ્કૂલમાં. હું છું તમારો દોસ્ત મયુર અને તમે જોઈ રહ્યા છો કેએમ એજ્યુકેશન. દોસ્તો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુના બેલ આઇકોનને દબાવીને ઓલ સિલેક્ટ કરી લેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. જે તે ચેપ્ટરના વધુ વિડીયો જોવા માટે ઉપર આઈ બટન ઉપર ક્લિક કરીને તમે જે તે ચેપ્ટરના વધુ વિડીયો જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાનું છે ધોરણ 10 ગણિતનું ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ, જેમાં સ્વાધ્યાય 1.4 નો દાખલા નંબર 1 અને 2 આપણે કમ્બાઈન્ડ જોઈએ છીએ. કારણ કે દાખલા નંબર 1 માં આપણને એવું સૂચવ્યું છે કે લાંબી ભાગાકારની પ્રક્રિયા કર્યા વગર નીચે દર્શાવેલ સમય સંખ્યાઓનું નિરૂપણ 7 છે કે અનંત દર્શાવો, અને દાખલા નંબર 2 માં એવું કીધું છે કે જે 7 મળે છે તો એનું 7 નિરૂપણ દર્શાવો. તો આપણે જે જેનું 7 મળે છે એનું આપણે નિરૂપણ દર્શાવીએ છીએ જોડે જોડે. તો અહીંયાનું 7 નિરૂપણ મળે છે કે નહીં એ ચેક કરીએ. તો એના માટે મેં તમને લાસ્ટ વિડીયોમાં પણ કીધેલું છે કે પી અપોન ક્યુ સ્વરૂપ સમય સંખ્યાનું છે, એમાં ક્યુ બરાબર આપણે કેવી સંખ્યા મળવી જોઈએ, તો 2 ની m ઘાત અને 5 ની n ઘાત. જે m અને n સરખા હોય પણ ખરા અને ના પણ હોય તો આપણે સરખા બનાવવાના, કારણ કે આપણે દશાંશ ચિહ્ન m અને n ની કિંમત સરખી બનાવીએ તો આપણે 10 ના ઘાતમાં કોઈ સંખ્યા લખી શકીએ અને જે દશાંશ ચિહ્ન આપણને 7 સ્વરૂપ બતાવી શકે એ સંખ્યાનું. તો અહીંયા આપણે જોઈશું કે દાખલા નંબર 6 માં 23 છેદમાં 2 ની 3 ઘાત અને 5 ની 2 ઘાત આપેલી છે. તો અહીંયા શું કરીશું, આપણે 23 ના તો ભાગ ચાલતા નથી તો 23 ને એમના એમ રહેવા દઈશું, પણ અહીંયા 2 ની 3 ઘાત છે અને 5 ની 2 ઘાત છે, તો આપણે આ બંનેની ઘાતો સરખી કરવી પડે. એટલે કે 1 ઘાત ઓછી તો નહીં પણ આપણે વધારી જરૂર શકીએ. તો અહીંયા 5 ની 1 ઘાત ઉમેરી, એટલે કે 5 ની 3 ઘાત કરીએ તો અહીંયા પણ ઉપર આપણે 5 ની 1 ઘાત ઉમેરવી પડે. એટલે કે ગુણાકાર સ્વરૂપે જ દર્શાવાય, કારણ કે અંશ અને છેદ છે, ભાગાકાર છે. તો અંશમાં એટલા વડે ગુણીએ 5 ની 1 ઘાત, તો છેદમાં પણ 5 ની 1 ઘાત વડે ગુણી કાઢે. 2 હતી તો 1 ઉમેરી એટલે કે 3 થઈ ગઈ. તો નીચે આપણે આવી રીતે લખી શકીએ કે 23 × 5 / 5 × 10 અને 10 ની 3 ઘાત. ચલો, તો સાદરૂપ આપીએ તો 23 × 5 = 115 થશે અને છેદમાં 10 ની 3 ઘાત એટલે કે 1000 લખી શકે, 1 ની પાછળ 3 મીંડા. તો 3 પોઈન્ટ કાપવાના છે, તો 1, 2 અને 3. તો આ 1 ની આગળ આપણે 1 0 ઉમેરવું પડશે અને દશાંશ ચિહ્ન મૂકીને 115. તો અહીંયા જોઈએ આપણને ફિક્સ સંખ્યા મળી ગઈ, માટે 23 / 2 ની 3 ઘાત અને 5 ની 2 ઘાત એ કેવું સ્વરૂપ મળે છે, તો 7 સ્વરૂપ મળે છે. ચલો, તો દાખલા નંબર 7 જોઈએ. હવે દાખલા નંબર 7 માં કેવું છે કે 129 ની છેદમાં 2 ની 2 ઘાત, 5 ની 7 ઘાત અને 7 ની 5 ઘાત આપેલી છે. આપણે સમય સંખ્યામાં p અપોન q સ્વરૂપ છે, જેમાં q બરાબર 2 ની m ઘાત અને 5 ની n ઘાત સ્વરૂપ લાવીએ છીએ. તો અહીંયા 2 ની 2 ઘાત અને 5 ની 7 ઘાત તો આપેલી છે, પણ 7 ની 5 ઘાત એ વધારાની છે. એટલે કે 7 ની તમે 5 ઘાત મૂક્યો તો કોઈ સંખ્યા મળે, જે સંખ્યા વડે 129 ને ભાગો તો આપણને કોઈ ફિક્સ સંખ્યા મળે નહીં. માટે 129 / 2 ની 2 ઘાત અને 5 ની 7 ઘાત ભાગ્યા 7 ની 5 ઘાત એ કેવું સ્વરૂપ મળે, તો અનંત આવૃત મળે. આપણને કેવું સંખ્યા મળે, અનંત આવૃત મળે, એટલે કે આ 7 સ્વરૂપ મળે નહીં. ચલો, તો દાખલા નંબર 8 જોઈએ કે દાખલા નંબર 8 7 મળે છે કે અનંત આવૃત. તો એમાં પણ આપણે પી અપોન ક્યુ સ્વરૂપ ફેરવીશું, તો 6 ના ભાગ પાડો તો 2 × 3 થશે અને નીચે 15 ના ભાગ પાડો તો કેટલા બને, 5 × 3. તો અહીંયા 3 ઉડી જશે અને વધેશું તો 2/5. તો આપણે નીચે 5 ની 1 ઘાત કહી શકાય. તો આપણે શું કરવાનું છે, નીચે 5 ની 1 ઘાત છે તો 2 ની 1 ઘાત વડે ગુણી કાઢીએ. હવે નીચે 2 ની 1 ઘાત વડે ગુણ્યા તો અંશમાં પણ 2 ની 1 ઘાત વડે ગુણીએ, કારણ અહીંયા 2 ની 1 ઘાત તો આપેલી છે. માટે 2 ની કેટલી 2 ઘાત થશે અંશમાં, અને છેદમાં કેટલું થશે, 10 ની 1 ઘાત. એટલે કે અહીંયા 2 ની 2 ઘાત એટલે 4 અને છેદમાં 10 ની 1 ઘાત એટલે 10. જેટલી ઘાત હોય એટલા 1 ની પાછળ 0 મૂકવાના. તો અહીંયા આપણે 1 પોઈન્ટ કાપીએ તો શું થશે, 0.4. તો અહીંયા આપણને ફિક્સ સંખ્યા મળી ગઈ, માટે 6/15 એ કેવું સ્વરૂપ કહેવાય, તો 7 સ્વરૂપ મળશે. ચલો, તો દાખલા નંબર 9 જોઈએ. દાખલા નંબર 9 7 મળે છે કે અનંત આવૃત. તો એના માટે p / q સ્વરૂપમાં ક્યુ બરાબર 2 ની m ઘાત અને 5 ની n ઘાત આપણે લાવીએ. તો પહેલા 35 ના અવયવ પાડીએ તો 7 × 5 થશે. છેદમાં જોઈએ તો શું થશે, 10 × 5 = 50, પણ 10 ના પાછા 2 ભાગ પડે, 5 × 2 એટલે કે 5 × 5 = 25 × 2 એટલે 50, અને અહીંયા 7 × 5 એટલે 35. તો અહીંયા જુઓ 5 તો જતા રહે, અંશમાં શું વધ્યું, 7, અને નીચે શું વધ્યું, 5 × 2. તો ચલો, અહીંયા 5 ની 1 ઘાત અને 2 ની 1 ઘાત તો સિમ્પલ છે અહીંયા, તો અહીંયા 5 × 2 એટલે 10 ની 1 ઘાત થઈ ગયું.
તો 10^11 7/7 10 1 0 1 પોઈન્ટ કાપવો પડશે, તો 7 ની આગળ 1 પોઈન્ટ મૂકીને આપણે દશાંશ ચિહ્ન મૂકી દઈશું. તો ચલો અહીંયા સંખ્યા ફિક્સ મળી ગઈ, એનો મતલબ કે 35/5 5 છે એ કેવું સ્વરૂપ મળે છે, 7 સ્વરૂપ મળે છે. આ 7 સ્વરૂપનું નિરૂપણ થયું, આપણે જે અહીંયા દર્શાવીએ છીએ 7 સ્વરૂપનું નિરૂપણ થયું. તો આવી રીતે તમે નિરૂપણ પણ દર્શાવી શકો છો. ચલો તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 નો છેલ્લો દાખલો 10મો દાખલો કે જે 7 કે અનંત આવૃત મળે છે કે નહીં એ ચેક કરીએ. તો એના માટે આપણે જેમ કરીએ છીએ એક જ રીત પકડી રાખવાની છે. તો 77 ના અવયવ પાડીએ તો 7×11 લખી શકાય, એવી રીતે નીચે 210 ના આપણે અવયવ પાડીએ તો 3 ભાગ ચલાવીએ તો 3×70, અને 70માં 7×10 લખાય તો 10ની જગ્યાએ પણ આપણે 2×5 લખી શકીએ, પણ આપણે પાછું 10ના સ્વરૂપમાં ફેરવવાનું છે એટલે એમના એમ રહેવા દઈશું. તો અહીંયા જો 7 તો ઉડી જશે, તો એના પછી શું વધે, અંશમાં 11 વધે અને છેદમાં 3×10 વધે. આપણે 11/10 હોય તો 1 પોઈન્ટ કાપી લઈએ તો 1.1 મળે, પણ આ 3 વધારાના છે એટલે કે 11ને 3 વડે આપણે ભાગીએ તો દશાંશ ચિહ્ન પછી જે સંખ્યા મળે છે એ અનંત સુધી લંબાયેલી હશે. માટે 77/210 છે એ કેવું સ્વરૂપ મળે, તો અનંત આવૃત સ્વરૂપ મળે છે. તો આ પણ 7 સ્વરૂપ મળતું નથી. તો આપણે લાસ્ટ લેક્ચરમાં જે 5 જોયા હતા એમાંથી પહેલું, બીજું અને ચોથું છે એ 7 સ્વરૂપ હતું. જ્યારે અહીંયા આપણે જે 5-10 જોઈએ તો એમાં કયા કયા 7 સ્વરૂપ મળે છે તો જોઈએ. તો આ 6 નંબરનું મળે છે, 7 નંબરનું નથી મળતું, 8 નંબરનું 7 સ્વરૂપ મળે છે અને એનું નિરૂપણ પણ આપણે શીખવાડ્યું છે, અને 9મા નંબરનું મળે છે, 10મા નંબરનું મળતું નથી. એટલે કે આ ટોટલ 10માંથી 6નું નિરૂપણ મળે છે, 7 સ્વરૂપ મળે છે એટલે એનું દશાંશ નિરૂપણ પણ બતાવી શકાય, અને બાકીના અનંત આવૃત મળે છે એટલે ના બતાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાનું છે ધોરણ 10 ગણિતનું ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓમાં, જેમાં આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે સ્વાધ્યાય 1.4 નો દાખલા નંબર 3, જેમાં આપણને એવું પૂછ્યું છે કે નીચેની વાસ્તવિક સંખ્યાઓનું દશાંશ નિરૂપણ દર્શાવેલું છે, દરેક માટે જણાવો કે તે સમ્ય છે કે નહીં, અને જો સમ્ય હોય તો તે P/Q સ્વરૂપમાં Q ના અવિભાજ્ય અવયવ વિશે તમે શું કહી શકશો. તો અહીંયા જો આપણને સંખ્યા આપી છે 43.123456789. તો આના વિશે આપણે શું કહી શકાય અને દશાંશ સ્વરૂપ વિશે આપણે દશાંશ સ્વરૂપમાં કેવી રીતે ફેરવી શકીએ તો જોઈએ. તો અહીંયા આપણે દશાંશ ચિહ્નને દૂર કરીએ તો એની પાછળ 9 અંકો છે, એટલે કે આપણે 1ની પાછળ 9 શૂન્ય મૂકવા પડે. તો આવી રીતે જે સંખ્યા છે તો એ સમ્ય સંખ્યા મળે કે ના મળે, તો હા સમ્ય સંખ્યા મળે, કારણ કે P/Q સ્વરૂપ છે, એમાં ક્યુ બરાબર આપણે 2ની m ઘાત અને 5ની n ઘાત સ્વરૂપમાં ફેરવી શકીએ છીએ. માટે સમ્ય સંખ્યા મળે અને Q ના અવિભાજ્ય અવયવ એટલે કે નીચે જે છેદમાં P/Q સ્વરૂપ છે તો Q કયું કહેવાય, તો અહીંયા જે 1 ની પાછળ 9 મીંડા છે એ તો Q ના અવિભાજ્ય અવયવ 2 અથવા 5 અથવા તો ફક્ત બંને હશે. ચલો તો અહીંયા હવે દાખલા નંબર 2 જોઈએ. તો દાખલા નંબર 2માં કેવું આપ્યું છે, 0.120 1200 12000 અને 1,20,000 એવી અનંત સુધી સંખ્યાઓ ચાલતી રહે છે. તો અનંત સુધી સંખ્યાઓ ચાલતી રહે તો એને આપણે દશાંશ સ્વરૂપમાં કેવી રીતે ફેરવી શકીએ, તો આ સંખ્યાને આપણે દશાંશ સ્વરૂપમાં ફેરવીએ એટલે કે 0 પોઈન્ટની પછી કેટલી સંખ્યા છે એ જ ખબર નથી, તો આપણે એને અપૂર્ણાંક P/Q સ્વરૂપમાં કેવી રીતે ફેરવી શકીએ. માટે આ જે સંખ્યા છે એ સમ્ય સંખ્યા નથી. હવે જોઈએ તો દાખલા નંબર 3, જેમાં આપણને આપ્યું છે 43.123456789, પણ એની ઉપર આ આડી લીટી આપી છે. આડી લીટીનો મતલબ શું થાય કે આને વંચાય 12 વંચાય, તો આનો મતલબ એવો થાય કે આ 1 થી 9 સુધીની અંકો છે વારે ઘડીએ રિપીટ થાય છે, એટલે કે 1 2 3 4 5 6 7 8 9, 9 પછી ફરીથી 1 2 3 4 એમ રિપીટ થતી હોય છે. હવે આ રિપીટ થાય એનો મતલબ શું કે આપણને કોઈ ફિક્સ સંખ્યા મળે કે ના મળે અનંત સુધી, એટલે કે આપણે આને P/Q સ્વરૂપમાં દર્શાવી શકીએ કે નહીં. તો હા, આ સંખ્યાને આપણે દશાંશ સ્વરૂપ એટલે કે P/Q સ્વરૂપમાં દર્શાવી શકીએ, અને આ સંખ્યા કેવી છે, સમ્ય સંખ્યા છે. માટે Q ના અવિભાજ્ય અવયવ એટલે કે આને આપણે દશાંશ ચિહ્ન દૂર કરીએ તો છેદમાં જે P/Q સ્વરૂપ મળે તો જે Q છે એના અવયવ 2 અથવા 5 ઉપરાંત અન્ય કોઈ અવિભાજ્ય સંખ્યા પણ હોઈ શકે. જો અહીંયા 9 સુધી સીમિત હોય તો આપણે 2 અને 5 જ મળે, અથવા એટલે કે 2 અથવા તો 5ના સ્વરૂપમાં મળે. જ્યારે અહીંયા અનંત સુધી લંબાયેલા છે એટલે કે આગળ પણ સંખ્યા મળતી જાય છે, માટે Q માં 2 અથવા તો 5 ઉપરાંત પણ અન્ય અવિભાજ્ય સંખ્યાનો સમાવેશ થતો હશે.
જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, બીજા ધોરણ 10 ના મિત્રોને શેર કરવાનું ના ભૂલો, અને જો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવીને ઓલ સિલેક્ટ કરી લેજો, જેથી કરીને દરેક વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે અને તમે ગણિત અને વિજ્ઞાનના ટ્યુટોરિયલ જોવાનું ભૂલો નહીં. તો મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી વાંચતા રહેજો, લખતા રહેજો અને શીખતા રહેજો.